નમસ્કાર, જેનેશ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો ઉપલેટાના નવાપરા યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ઉકારાનું વિતરણ કરાયું. ઉપલેટા નવાપરા યુવા ગ્રુપ દ્વારા 3 દિવસ સુધી બાપુના બાવલા ચોકી અત્યારે ઘરે ઘરે વપરેલ ડેન્ગ્યુના રોગ સામે રક્ષણ આપતા ઉકારાનું ઉપલેટાની જાહેર જનતાને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. દરેક વ્યક્તિને આ ઉકારો ભૂખ્યા પેટે લેવાનો હોય છે, તેમજ આ ઉકારો 3 દિવસ લેવો જરૂરી હોવાથી 3 દિવસનો કોર્સ પૂર્ણ કરવામાં આવે તો ચોક્કસ વખતતા ડેન્ગ્યુ સામે રક્ષણ મળશે. આથી જાહેર જનતાને આનો લાભ લેવા નવાપારા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુકે પણ ઉકારાનો લાભ લીધો હતો અને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા તેમજ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ઉપલેટાના લોકોએ પણ લાભ લીધો હતો. કાનભાઈ સુવા, જેડેશ ટીવી, ઉપલેટા. આજના સમય પ્રમાણે જે વધુ પડતા ચોમાસાના હિસાબે જે રોગચાળો જનરલ બધી જગ્યાએ જોવા મળે છે અને ઠેર ઠેર દરેક ગામમાં ડેન્ગ્યુના આટલા બધા કેસ જોવા મળે છે, તો એક ડેન્ગ્યુના કેસને હેન્ડલ કરવા અને અમારા ગામને નિરોગી બનાવવા માટે અમારું ગ્રુપ એટલે કે નવાપરા યુવા ગ્રુપ મંડળ દ્વારા આજરોજ અમે લોકોએ અમારા ગામના નગરજનોની સ્વાસ્થ્ય માટે અને એમની તંદુરસ્તી માટે એક ઉકાળાનું આયોજન કરેલું છે કે જે ઉકાળો પીવાથી એક એનર્જીક ટોન છે કે જેને હિસાબે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય અને એની સાથે સાથે માણસોમાં એવી જાગૃતતા પણ લઈ આવીએ છીએ કે ઘરે ઘરે તમે ધૂપ કરો કે જેનાથી આ મચ્છરનો નાશ થાય અને આપણો સર્વ એરિયો, આપણા ગ્રામજનો ડેન્ગ્યુ મુક્ત અને રોગચાળા મુક્ત આપણું શહેર, આપણું ગામ થાય એ માટેનું અમારો આ કાર્યક્રમ હતો. ઉપલેટા નવાપરા યુવા ગ્રુપ મંડળ, ભાવિન બુમતારિયા, ઉપલેટા. જય હિન્દ, જય ભારત.